ભારતમાં ઘણા બધા શિવ મંદિરો આવેલા છે, 12 જ્યોતિર્લિંગો પણ આવેલા છે। કહેવાય છે કે જ્યોતિર્લિંગના દર્શન કરવા માત્રથી જ વ્યક્તિને તેના બધા પાપોમાંથી મુક્તિ મળે છે। 12 જ્યોતિર્લિંગનું મહત્વ સૌથી વધારે છે। ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શિવજી ત્યાં પ્રગટ થયા હતા, તે 12 જ્યોતિર્લિંગના રૂપમાં પૂજાય છે। ભગવાન શિવના આ પવિત્ર જ્યોતિર્લિંગ દેશના વિવિધ ભાગોમાં સ્થિત છે। આજે આપણે ભગવાન શિવના એવા સ્થળો વિશે જાણીશું કે તેમના દર્શન કરવાથી જ વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે। ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગર કાંઠે સોમનાથનું ભવ્ય મંદિર આવેલું છે। 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંનું સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે। સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયેલો છે। સોમનાથનું મંદિર 2000 વર્ષ પહેલાંનું છે। એવું કહેવામાં આવે છે કે ઈસવીસન 649ની સાલમાં વલભીના રાજા મૈત્રકે મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું હતું। ત્યારબાદ અલગ અલગ આરબ દેશો દ્વારા એના ઉપર આક્રમણ કરવામાં આવે છે, જેવી રીતે કે મોહમ્મદ ગઝની, ઔરંગઝેબ જેવા ઘણા બધા શાસકો દ્વારા સોમનાથ ઉપર ચડાઈ કરવામાં આવે છે અને લૂંટ કરવામાં આવે છે। પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જે કહેવાય કે આપણા પહેલા નાયબ વડાપ્રધાન છે, 13 નવેમ્બર 1947 રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા લે છે। આજે સોમનાથ મંદિર તેની મૂળ જગ્યા પર 7મી વખત નિર્માણ કરવામાં આવ્યું છે। 1 ડિસેમ્બર 1995 દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું। ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા કરવાની વિધિ કરી। ત્યાર પછી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું અને ટ્રસ્ટ મંદિરની દેખરેખ કરે છે। સોમનાથને 17 વાર નષ્ટ કરવામાં આવ્યું અને તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું। 12 જ્યોતિર્લિંગમાંનું બીજા નંબરનું જ્યોતિર્લિંગ એટલે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આવેલું છે। આ મંદિર વિશે એક પ્રાચીન કથા છે। તે સમય દરમિયાન શિવગણ નંદીએ અહીં તપસ્યા કરી હતી અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રહ્મના રૂપમાં દર્શન આપ્યા હતા। મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનું મહાભારતમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે। પાંડવોએ આ જ્યોતિર્લિંગની સ્થાપના અહીં કરી હતી અને ભગવાન શ્રી રામ પણ આ મંદિરના દર્શન કર્યા હતા। હિરણ્યકશ્યપ, જે ભક્ત પ્રહલાદના પિતા છે, તે પણ અહીં પૂજા અર્ચના કરતા હતા। ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાંનું મહાકાળેશ્વર મંદિર 3જા નંબરનું જ્યોતિર્લિંગ છે। આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં આવેલું છે। આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન નગરમાં શિપ્રા નદીના તટ પર આવેલું છે। મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની એક વિશેષતા એ છે કે એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે અને ભગવાન મહાકાલેશ્વર ઉજ્જૈનની રક્ષા કરી રહ્યા છે। મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની વિશેષતા એ છે કે એકમાત્ર દક્ષિણ જ્યોતિર્લિંગ હોવાથી ત્યાંની ભસ્મ આરતી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। મહાકાલના સાચા મનથી દર્શન કરનારાઓ ક્યારેય બીમારીનો કે મૃત્યુનો ભય રહેતો નથી। મહાકાલ ઉજ્જૈનના રાજા સ્વરૂપે પૂજાય છે। ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં મુખ્ય 3 વિભાગો આવેલા છે। તેના ઉપરના ભાગે નાગચંદ્રેશ્વર મંદિર છે, નીચે ઓમકારેશ્વર મંદિર છે અને સૌથી નીચે મહાકાલેશ્વરના દર્શન થઈ શકે છે। અહીં શિવના આખા પરિવાર સાથે માતા પાર્વતી, ગણેશ અને કાર્તિક એના પણ દર્શન થઈ શકે છે। અહીં એક કુંડ છે, તેમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે। ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં 4થું જ્યોતિર્લિંગ એટલે ઓમકારેશ્વર, તે મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે આવેલું છે। આ જગ્યા પર ભગવાન શિવના 2 મંદિરો છે, ઓમકારેશ્વર અને મમલેશ્વર। એમ કહેવાય છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર 2 ભાગમાં છૂટું પડી ગયું। ઓમકારેશ્વરની વિશેષતા એ છે કે અહીંનો પર્વત ઓમના આકારનો દેખાય છે અને નર્મદા નદી પણ ઓમના આકારમાં વહેતી હોય તેવું દેખાય છે, માટે તેનું નામ ઓમકારેશ્વર રાખેલ છે। 12 જ્યોતિર્લિંગોમાં 5મા નંબરનું જ્યોતિર્લિંગ એટલે શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ। 12 જ્યોતિર્લિંગોમાં કેદારનાથનું મંદિર ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું એક હિન્દુ મંદિર છે। ઉત્તરાખંડ હિમાલય પર્વતની ગોદમાં આવેલું કેદારનાથ મંદિર પણ 12 જ્યોતિર્લિંગોમાં સામેલ છે। 4 ધામોમાંનું એક મંદિર કેદારનાથ છે। અહીંયા પ્રતિકૂળ વાતાવરણને કારણે આ મંદિર માત્ર એપ્રિલ અને નવેમ્બરની વચ્ચે દર્શન માટે ખુલ્લે છે। આ મંદિરનો જીર્ણોદ્ધાર આદિ શંકરાચાર્યએ કરાવ્યો હતો। 12 મુખ્ય જ્યોતિર્લિંગમાં 6ઠું જ્યોતિર્લિંગ ભીમાશંકર છે। આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણેથી 110 કિલોમીટર દૂર સહ્યાદ્રી નામના પર્વત પર આવેલું છે। ભીમાશંકર જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે। કાશી વિશ્વનાથ મંદિર આ 12 જ્યોતિર્લિંગમાંનું 7મા નંબરનું મંદિર છે। આ મંદિર વારાણસી ગંગા નદીના કિનારે આવેલું છે। આ મંદિર વારાણસીમાં છેલ્લા 1000 વર્ષોથી સ્થિત છે। કાશી વિશ્વનાથ મંદિર હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન ધરાવે છે। એકવાર આ મંદિરની મુલાકાત લેવી જોઈએ। અહીંયા પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે। કાશી વિશ્વનાથ મંદિરનું મુખ્ય દેવતા વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર નામથી ઓળખવામાં આવે છે। આ પવિત્ર મંદિર ગંગાના પશ્ચિમ કિનારે આવેલું છે અને વારાણસી શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મંદિરને કાશી વિશ્વનાથ મંદિર કહેવામાં આવે છે।
12 જ્યોતિર્લિંગોમાં 8મા નંબરનું જ્યોતિર્લિંગ એટલે ત્રંબકેશ્વર. ત્રંબકેશ્વર મહારાષ્ટ્રના નાસિકથી 35 કિલોમીટર દૂર ગૌતમી નદીના કિનારે આવેલું છે. મંદિરની અંદર એક નાના ખાડામાં 3 નાના લિંગ આવેલા છે. તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણે દેવતાઓ બિરાજમાન છે, જે આ મંદિરની મોટી વિશેષતા છે. ભારતમાં સૌથી વધુ જ્યોતિર્લિંગ પૂજાય છે. અહીંયા કુંભનો મેળો પણ ભરાય છે અને ભક્તો ગૌતમ ગંગામાં સ્નાન કરીને ભગવાનની શ્રી ત્રંબકેશ્વરના દર્શન કરે છે. 12 જ્યોતિર્લિંગમાંનું 9મા નંબરનું જ્યોતિર્લિંગ એટલે વૈદનાથ. વૈદનાથ જ્યોતિર્લિંગ ઝારખંડ પ્રાંતના સાયલ પરગણાના ડુમકા નામના જિલ્લામાં આવેલું છે. પહેલા બિહાર પ્રાંતમાં હતું. વૈદનાથના દર્શન કરવાથી બધા કષ્ટ દૂર થાય છે. આ જ્યોતિર્લિંગની કથા રાવણ સાથે સંબંધિત છે. 12 જ્યોતિર્લિંગોમાંનું 10મા નંબરનું જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યની હદમાં દ્વારકાથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને સર્પના દેવતા તરીકે ઓળખવામાં આવે છે અને નાગેશ્વરનો સંપૂર્ણ અર્થ સર્પનો સ્વામી એવો થાય છે. 12 જ્યોતિર્લિંગોમાં 11મા નંબરનું જ્યોતિર્લિંગ એટલે રામેશ્વરમ. રામેશ્વર જ્યોતિર્લિંગ તમિલનાડુમાં આવેલું છે. રામેશ્વરમ હિન્દુઓ માટે પવિત્ર યાત્રાધામ છે. આ તીર્થ હિન્દુઓના 4 ધામોમાંનું પણ એક છે. આ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાં પણ સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે આની સ્થાપના ભગવાન રામે કરી હતી, માટે ભગવાન રામના નામ પરથી આ જ્યોતિર્લિંગનું નામ શ્રી રામેશ્વરમ એવું રાખવામાં આવ્યું છે. 12 જ્યોતિર્લિંગોમાંનું 12મા નંબરનું જ્યોતિર્લિંગ એટલે શ્રી ગ્રીષ્ણેશ્વર કે શ્રી ધૃણેશ્વર. આ જ્યોતિર્લિંગ ઔરંગાબાદ શહેરની બાજુમાં દોલતાબાદથી 11 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. એવું કહેવામાં આવે છે કે મંદિરમાં દર્શન કરવાથી તમામ પ્રકારની ઈચ્છાઓ પ્રાપ્ત થાય છે અને નિસંતાન લોકોને સંતાન પ્રાપ્ત થાય છે. તો બસ મિત્રો, આ હતા 12 જ્યોતિર્લિંગોના દર્શન અને એમના વિશેની થોડીક ટૂંકમાં માહિતી. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જરૂર જણાવજો. આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. હર હર મહાદેવ એવું કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.